જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોક ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતા ની કૃપા થી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. गायत्री चित्रावली. थांभी देवी शक्ति. शिव ने योगेश्वर कहे छे, योगनी बधी ज शक्तिओ अने सिद्धिओना उद्गम केन्द्र तेवो ज छे. તેમના મસ્તક પરના ચંદ્રમા તત્વજ્ઞાનનો પ્રતિનિધિ છે. તેમના ગળામાં સર્પો, દુષ્ટો અને પતિતોને પણ અપનાવવાની તેમની સાધુતાના ઘોતક છે. તેમનું ઋષભ વાહન તેમના મજબૂત દ્રઢતા, શીલતા અને શ્રમશીલતા અને પવિત્ર વગેરે ગુણોનું પ્રતીક છે. શિવજી આ ગુણોના સમૂહ છે, તેઓ સહારક છે. દોષ, દુર્ગુણ, અનાચાર, અવિચાર અને અયોગ્યતાનો તેઓ સહાર કરે છે. બિનજરૂરી વસ્તુઓનું નિરાવરણ અને આવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરવાનું કાર્ય ઈશ્વરના શિવ સ્વરૂપ દ્વારા થાય છે. શિવની ચેતના અને ગતિશીલતાને થાંભવી શક્તિ કહે છે. ગાયત્રીની થાંભવી સ્વરૂપનો આશ્રય ગ્રહણ કરવાથી જે ગુણો શિવજીના છે, થાંભવીના છે, તે ગુણોનો પ્રસાદ સાધકોને પણ મળે છે. તે શિવ તત્વ તરફ દોરાય છે અને ત્યાગ, વૈરાગ્ય, સંયમ, સાધુપણું વગેરે ગુણો ઉપરાંત તે યોગની આધ્યાત્મિક શક્તિઓથી યુક્ત બને છે. શિવજીને ત્રણ નેત્ર છે. ત્રીજું નેત્ર દિવ્ય ચક્ષુ છે. તે આત્મતેજથી પરિપૂર્ણ છે. થાંભવી શક્તિના ઉપાસકનું પણ આવું ત્રીજું નેત્ર ખુલે છે. જેમ સંજય પોતાની દૈવીય દ્રષ્ટિ વડે સંપૂર્ણ મહાભારતનું યુદ્ધ ઘેર બેઠા જોયેલું અને તેના આંખે દેખાયો અહેવાલ દૃષ્ટરાજ સમક્ષ વર્ણવેલો, તેવી જ રીતે દિવ્ય દ્રષ્ટિ ત્રીજું નેત્ર ખુલતા પ્રાપ્ત થાય છે. જગતની જાણી અજાણી બધી જ વસ્તુઓનું જ્ઞાન તેને આપોઆપ થવા માંડે છે. બીજાના મનમાં વિચારો જાણી લેવા તેને માટે સુગમ બને છે. ભૂતકાળના ઇતિહાસનું અને ભવિષ્યના બનનારા પ્રસંગનું પણ તેને જ્ઞાન થાય છે. પારદર્શક કાચમાંથી જેમ અંદરથી વસ્તુઓ જોઈ શકાય તે જ રીતે જગતના બધા જ રહસ્યો તેને નજરો નજર પ્રત્યક્ષ દેખાવા લાગે છે. શિવજીને ત્રીજું નેત્ર ખોલીને કામદેવને બાળી મૂક્યા છે. આ બ્રહ્મતેજના જ વડે ઋષિઓ સાપથી મનુષ્ય બનીને ભસ્મ પણ થઈ શકતા હતા. સગર રાજાના 100 પુત્ર આ રીતે જ ભસ્મ થઈ ગયા હતા. આ બ્રહ્મતેજ એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ છે. એના શક્તિપાત કરીને કોઈનું હેત કરી પણ શકાય છે. કોઈને પોતાનું બળ આપીને તેને શક્તિ સંપન્ન પણ બનાવી શકાય છે. વળી બ્રહ્મતેજનો એ વિદ્યુત પ્રવાહનો તાંત્રિક માર્ગ દ્વારા ઉપયોગ કરીને અભિચાર તેમજ મારણ વગેરેના હાનિકારક સાપ પણ સફળ બનાવી શકાય છે. પરંતુ આ બ્રહ્મતેજની ઉપયોગ સાંસારિક કાર્યો માં કરવાની ભૂલ કરવી જોઈએ નહીં. એમ કરવાથી તે શક્તિને વ્યર્થ ખર્ચાઈ જાય છે. તેની ઉપયોગ તો આત્મકલ્યાણમાં થાય એ જ યોગ્ય છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ.